आईएससी रोग बनी रह्यो छे चिंतानो विषय। मात्र एक दिवसना बाळकोमां पण आ रोग जोवा मळ्यो छे। राज्यमां एक दिवसना बाळकमां रोगना लक्षणनो प्रथम केस नोंधायो। बाळकने खानगी होस्पिटलमां सारवार माटे राखवामां आव्यो छे। बाळकना जन्मना 12 कलाकमां ज आ बाळकने आ रोग थयो। प्रेग्नेंसी वखते बाळकनी माता कोरोना संक्रमित थई हती। डिलिवरीना 1.5 महीना अगाउ माताने कोरोना थयो हतो। बाळकने ऑक्सिजन सपोर्ट पर राखवामां आव्यो छे। पर्टिक्युलर केसनी वात करिए तो एमां हिस्ट्री जोवा जोईए तो मधरने ऑलमोस्ट 8 મહિનાની પ્રેગ્નન્સી થઈ હતી ત્યારે કોરોના થયો હતો। એ વખતે મધરને જે સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ જે બેઝિક પ્રોટોકોલ પ્રમાણે ડોક્ટર્સે ઘરે આપી અને હોમ આઇસોલેશનમાં ક્વોરન્ટાઇન પીરિયડમાં સારા પણ થઈ ગયા અને પોસ્ટ કોવિડ પછી એમનો આરટીપીસીઆર રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો અને શી વોઝ ફાઇન ધેન આફ્ટર। અને પછી જ્યારે બેબી ડિલિવર થયું ત્યારે અમારી ટીમે બેબીનો નોર્મલ જે બાળકોના ડોક્ટર કોલ અટેન્ડ કરતા હોય છે ડિલિવરી વખતે બધા હાજર હતા અને બેબી વોઝ ફાઇન કમ્પ્લીટલી। હવે બીજા દિવસે વિધિન 12 અવર ઓફ લાઈફ કે 12 કલાકની અંદર અંદર બાળકને અમુક ચિહ્નો દેખાવા લાગ્યા કે બાળકને તાવ આવ્યો, બાળક થોડું ઢીલું પડી ગયું, દૂધ લેવાનું ઓછું કરી દીધું અને બાળકને શ્વાસ લેવા તકલીફ પડવા લાગી। અને આ ફોન સાથે અમે લોકો તરત આ બેબી અટેન્ડ કરવા ગયા અને બેબીને ખરેખર ચિહ્નો હતા અને બેબીને ન્યૂબોર્ન આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યું। હવે ડેટા એનાલિસિસ કરવામાં આવ્યો અને બેબીની અને મધરની હિસ્ટ્રી પૂછવામાં આવી તો જેમાં મધરને પોઝિટિવ હિસ્ટ્રી હતી અને બેબીમાં સિમ્પટમ્સ હતા એટલે અમારું ધ્યાન એમઆઈસી તરફ ડેફિનેટલી ગયું બીકોઝ એના કેસીસ રાઇઝ થઈ રહ્યા છે અને એનું વર્કઅપ કરવામાં આવ્યું ક્લિનિકલ સિમ્પટમ્સની સાથે સાથે જેમાં સીબીસી છે, ઇન્ફ્લામેટરી માર્કરમાં સીઆરપી છે, ડી ડાઇમર છે અને પ્લસ કોવિડ આઈજીજી એન્ટીબોડી લેવલ જોવામાં આવ્યું જે બધા જ રિપોર્ટ એમઆઈએસસીની ફેવરમાં જોવા મળ્યા અને પોઝિટિવ મળ્યા અને બાળકને એમઆઈએસસી લેબલ થયું અને આ લેબલ થયા પછીની ઇમિડિયેટલી બાળકની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી।